રાજ્યના વાલીઓ માટે એક મોટા સમાચાર. ખાનગી સ્કૂલ સંચાલકોએ લીધો છે ફી ઘટાડવાનો એક નિર્ણય, જેમાં ફી ઘટાડવાનો તેઓ ઇનકાર કર્યો છે. શિક્ષણ મંત્રીની ઓફર સામે સંચાલકોએ આ અંગે ઇનકાર કર્યો છે. શિક્ષણ મંત્રીએ 25% ફી ઘટાડવા કહ્યું. સંચાલકોએ ગરીબ વિદ્યાર્થીઓ માટે માફીની વાત કરી. તમામ વિદ્યાર્થીઓની ફી ઘટાડવા અંગે તેઓએ અસહમતિ દર્શાવી છે. તેઓએ મીટિંગમાં સરકારની ઓફરનો ઇનકાર કર્યો છે. આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફીમાં ઘટાડો કર્યા બાદ અને શિક્ષણ મંત્રી અને સાથે જ આચાર્યો વચ્ચે જે બેઠક યોજાશે ત્યારબાદ કોઈ નિષ્કર્ષ લાવવા માટે કહ્યું હતું, પરંતુ આ બેઠકનો પણ કોઈ યોગ્ય નિર્ણય નથી લેવાયો. કારણ કે જે શાળા સંચાલકો છે તે પોતાની મનમાની હજુ પણ ચલાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઓનલાઈન શિક્ષણ આપીશું તો પણ ફી તો જેટલી વસૂલીએ છીએ એટલી જ વસૂલીશું, માત્ર ગરીબ વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરી શકીએ. તો આ અંગેનો મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો હતો હાઈકોર્ટ તરફથી, તેને લઈને જે બેઠક યોજાઈ હતી, કારણ કે હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવાયો હતો કે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ, ફીમાં ઘટાડો કરવો જોઈએ, પરંતુ આ અંગે જ્યારે શિક્ષણ મંત્રી સાથે આજે શાળા સંચાલકોની બેઠક યોજાઈ ત્યારે આ પ્રકારે ઇનકાર કરવામાં આવે છે શાળા સંચાલકો દ્વારા. જીહિતેન્દ્ર, સ્વાભાવિક વાત હતી કે શિક્ષણ મંત્રી પહેલેથી જ કહેતા આવ્યા હતા અને હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ એ નક્કી હતું કે શાળા સંચાલકોએ ફી ઘટાડવી પડશે. જો કે શિક્ષણ મંત્રી સાથેની આ બેઠક પર કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો, કારણ કે શાળા સંચાલકોએ ફી ઘટાડવાને લઈને અસહમતિ દર્શાવી છે. જાણવા માંગીશ આ બેઠકમાં શું થયું. રાજ્યના શાળા સંચાલકો સાથે ખાસ ગુગલ મીટના માધ્યમથી એમના દ્વારા કોન્ફરન્સ યોજવામાં આવી હતી રાજ્ય શિક્ષણ પ્રધાન દ્વારા, પરંતુ શાળા સંચાલકો દ્વારા પશ્ચપણે 25% ફી ઘટાડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. અને પશ્ચપણે કહ્યું છે કે અમને 25% ઘટાડો કરવો કોઈ પણ રીતે પોસાય એમ નથી, કારણ કે અમારે શાળાઓ ચલાવવાની હોય છે અને મેન્ટેનન્સનો જે ખર્ચ છે પોસાય તેમ નથી, કારણ કે જે પ્રકારે અત્યારે શાળાઓ બંધ છે, પરંતુ ડિજિટલ અત્યારે અમારા દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એના કારણે અમારા ખર્ચમાં પણ વધારો થયો છે. બીજું, અમારા જે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ છે, ખાસ કરીને વાત કરીએ બિલ્ડિંગ મેન્ટેનન્સ હોય, શિક્ષકોનો પગાર હોય, સ્ટાફનો પગાર, તમામ ખર્ચાઓ યથાવત રહ્યા છે. એટલા માટે અમને તમામ ખર્ચાઓ કરવા જરૂરી છે. એટલા માટે અમે ફીમાં ઘટાડો કરી શકીએ નહીં એ પ્રકારની શાળા સંચાલકોની દલીલ હતી. એટલે રાજ્યના શિક્ષણ પ્રધાન દ્વારા સ્પષ્ટ પ્રયત્ન કરાયો, પરંતુ શાળા સંચાલકો માનવા તૈયાર નથી. કોઈ પણ રીતે તેઓ 25% ફીમાં ઘટાડો નહીં કરે. જી બિલકુલ, આભાર હિતેન્દ્ર. તો આજે કોઈ નિષ્કર્ષ નથી સામે આવ્યો. આ સાથે જ આપણે સમાપ્ત કરીશું. પહેલાં આપણે જણાવી દઈએ કે ટપકા જોડવાનું કામ હવે એક્સપર્ટને કરવા દો. મેળવો એક્સપર્ટ્સ ઓપિનિયન્સ, ઇનસાઇટ્સ અને ઘણું બધું માત્ર મની કંટ્રોલ પ્રો સાથે 1 રૂપિયા પ્રતિદિન, અને મેળવો 15,000 રૂપિયા સુધીના એક્સક્લુઝિવ ફાયદા. આજે સબસ્ક્રાઇબ કરો મની કંટ્રોલ પ્રો, ઇટ્સ વર્થ ઇટ. શરતો લાગુ. તો આ સાથે જ મને આપશો રજા. નમસ્કાર.